पाचे ज बीजे दिवसे एक बौद्ध भिक्षु ए व्यापारी ने त्या आव्या। बीजा दिवसे खरेखर बौद्ध भिक्षुओ छे ते व्यापारी ना घरे आवे छे। दीवानखाना मा आवी सौए एमने वंदन कर्या। भगवान नी प्रतिमा नी वात एमने रजू करी। खूणा मा बैठेली नानी ताओए पण सौ साथे एमनी वात सांभळी। पछी अंदर जई बधा पोतानी भेट लई आव्या। ભિક્ષુની સોળીમાં બાદ ભાતના રત્નજડિત દાગીના હતા, એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ડગલો થવા માંડ્યો। આ શુભ કાર્યમાં કઈ ને કઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો। જેમ નોકરો વાત કરતા હતા અને તાઓ સાંભળતી હતી કે આપણા ઘરે પણ બૌદ્ધ ભિક્ષુઓ આવશે તો આપણે તેને ભેટ આપીશું। ખરેખર બીજા દિવસે બૌદ્ધ ભિક્ષુઓ આવે છે, બધાને પ્રણામ કરે છે અને ભગવાનની મૂર્તિ બનાવવાની છે એ વાત કરે છે અને ભિક્ષા માંગે છે। ઘરમાંથી શેઠ શેઠાણી છે તે સોનાના ઘરેણાઓ આપે છે, નોકરો પોતાના ચાંદીના ઘરેણાઓ આપે છે અને તાઓ ભિક્ષામાં આવેલા બધા ઘરેણાઓને નજર રાખી અને જુએ છે। તાઓ વિચારે છે કે મારી પાસે તો આવું કંઈ છે નહીં તો હું શું આપું। એની આંખમાં જળજળી આવી ગયા। તાઓ છે એને મનમાં ખૂબ દુઃખ થાય છે, તેની આંખમાં જળજળી આવી જાય છે। એની પાસે માત્ર ને માત્ર એક સિક્કો હતો। સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે તો કેવું ખરાબ લાગે। એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિસાત। જ્યારે ભિક્ષુઓને આવી મોંઘી મોંઘી ભેટો સોના રૂપાના દાગીનાઓ મળતા હોય ત્યારે મારા આ કાટવાળા સિક્કાની શી વિસાત, એની શું કિંમત। બધી વસ્તુઓ જોડીમાં ભરી અને ભિક્ષુઓ વિદાય લીધી। પેલા ભિક્ષુની પાછળ દોડી અને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું, મહારાજ મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું। ભિક્ષુએ સિક્કો હાથમાં લઈ અને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? તાઓનું જીવ હજી પણ રહેતો નથી, તેને મનમાં એમ થાય છે કે આવો સિક્કો આપું તો એની શી કિંમત, પહેલાં તે આપતી નથી પણ જ્યારે સાધુઓ છે વિદાય લે છે ત્યારે તાઓ તેની પાછળ પાછળ જાય છે અને વાત કરે છે કે મહારાજ મારી પાસે એક સિક્કો છે, ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે તમે એ સિક્કો મારી પાસેથી લેશો? ત્યારે તે લોકો તેને પૂછે છે કે તારી પાસે એ સિક્કો આવ્યો ક્યાંથી, તને ક્યાંથી મળ્યો? મને રસ્તા પરથી જડ્યો છે, મેં ઘસી અને તેને ઉજળો કર્યો છે। આ સિક્કો મને બહુ જ ગમે છે, મેં એની જીભની જેમ સાચવ્યો છે। તાઓ છે તે સાચી વાત કરે છે, કહે છે કે મને આ સિક્કો રસ્તા પરથી મળ્યો છે પણ મને એ સિક્કો ગમે છે, મેં ઘસી ઘસી અને ઉજળો કર્યો છે અને આ સિક્કાને મેં જીવની જેમ સાચવ્યો છે, પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે। જે ભિક્ષુ છે તે કહે છે તાઓને કે આવો ગંદો કાટ જેમાં લાગેલો છે એવો સિક્કો ભગવાનની મૂર્તિ બનાવવામાં ઉપયોગમાં આવે નહીં। એમ કહી એમણે આ સિક્કો પાછો આપ્યો અને ચાલતા થયા। પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી। એને થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાની મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી। તાઓને થાય છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ બને છે અને મારી પાસે આપવા માટે કંઈ પણ કિંમતી વસ્તુ નથી, હું કેવી કમભાગી છું, કમભાગી એટલે બદનસીબ છું કે મારી પાસે કંઈ છે નહીં। એ નિરુપાય બની ગઈ, તેની પાસે કોઈ ઉપાય કોઈ રસ્તો છે નહીં। અંતે પેલો સિક્કો એણે બૂટમાં પાછો મૂકી દીધો। ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુઓ મઠમાં આવી ગયા। ધર્મગુરુએ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખી અને ઓગાળ્યા। તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા દીવામાં ઢાળી બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી।